નમસ્કાર મિડ રિપોર્ટ સાથે હું શું હેતવી અને નવ વધુ વિગતવાર સમાચારો પર વાત કરીએ તો ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે કારણ કે નવરાત્રીના રંગમાં ભંગ પડવાનો છે થર સ્ટ્રોમના કારણે નવરાત્રીમાં વરસાદનું અનુમાન હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવ્યું છે હવામાન નિષ્ણાંતની મોટી આગાહી છે ચોમાસાની વિદાયના હાલ કોઈ પણ એંધાણ નથી હાલ ચોમાસાની સિઝન માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે રાત્રિ દરમિયાન કોઈ મોટા વરસાદો નહીં પણ જે લોકલ સિસ્ટમ ડેવલપ થતી હોય જે થન્ડરસ્ટોમ એક્ટિવિટીને કારણે બપોર બાદના સેશનમાં જે ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળતા હોય એ છૂટાછવાયા તોફાની વરસાદો છે નવરાત્રી નવરાત્રિ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે ને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર નવરાત્રિ દરમિયાન આ જે થન્ડરસ્ટોમ એક્ટિવિટીના વરસાદો છે એ જોવા મળશે અને ચોમાસાની વિદાય છે એ અઠ્યાવીસથી ત્રણ અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બરમાં ઉત્તર ગુજરાતના ભાગોને ત્રણ ઓક્ટોબર થી લઈને સાત આઠ પાણીની આવક સતત ચાલુ છે ત્રણ લાખ ક્યુસેક પાણીની આવક થતા હાલ સરોવર ડેમમાં ત્રેવીસ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાં પાણીની સપાટી હાલ એકસો આડત્રીસ મીટર પર પહોંચી છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ ની છે ડેમના ત્રેવીસ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના પગલે નીચાણવાળા છવ્વીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને એક એક ટીમ પણ હાલ ડેમમાં પાણી છોડાતા નદીના વધારો થયો છે ડેમમાંથી પાણી ગોલ્ડન બ્રિજ નજીક નદીના જળસ્તરમાં વધારો થયો છે નદીનું જળસ્તર અઢાર પોઈન્ટ બે ફૂટ પર પહોંચ્યું છે તથા નદીનું જે વોર્નિંગ લેવલ છે તે ફૂટ છે અને ભયજનક સપાટી માલપુરનું જૂના રક્ષેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થવા પામ્યું છે મહાદેવ મંદિરનું ગર્ભગૃહ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયું છે માલપુરમાં વાત્રક નદીમાં પાણીનો પ્રવાહ વધતા કિનારે આવેલા અનેક મંદિરો જળમગ્ન થયા છે આ ઉપરાંત આસપાસના ખેતરોમાં પણ પૂરના દ્રશ્યો સર્જાયા છે વરસાદની સિઝનમાં ચાર માસ સુધી ભગવાન જળમગ્ન સ્થિતિમાં રહે છે તો રાજકોટના ગોંડલ પંથકમાં મેઘરાજાના વિરામ બાદ ગાઢ ઝાકળ વર્ષા જોવા મળી છે વહેલી સવારથી જ આ ઝાકળ વર્ષા જોવા મળી છે વર્ષાને લઈને વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે ભારે વર્ષાના કારણે કપાસના પાકમાં હાલ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ મધ્યપ્રદેશમાં અવિરત વરસી રહેલા વરસાદથી નદીઓ તોફાની બની છે ભારે વરસાદની વચ્ચે ખરગોંજ જિલ્લામાં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પુલ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે પાણીના પ્રવાહની વચ્ચે લોકો જીવના જોખમે પુલ પરથી પસાર થઈ રહ્યા છે એક તરફ તંત્ર તરફથી સતત લોકોને જળાશયોથી દૂર રહેવાની અપીલ કરાઈ છે તો બીજી તરફ લોકો બેદરકારીપૂર્વક પોતપોતાના વાહનો પાણીના પ્રવાહમાં ઉતારી રહ્યા છે મધ્યપ્રદેશના બુરહાનપુરમાં સતત વરસી રહેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ભારે વરસાદથી નદીઓ તોફાની બનતા લોકોની સમસ્યાઓ વધી છે નદીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી વહેતો થતા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સંપર્ક તૂટ્યો છે નદીઓમાં જળસ્તર વધતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે રસ્તાઓ પાણી પાણી થતા વાહન ચલાવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે ભારે વરસાદથી કલ્યાણી નદી તોફાની બનતા લોકોની સમસ્યાઓ વધી છે અનરાધાર વરસાદ બાદ અનેક ગામોમાં પાણી ભરાતા તંત્રની ટીમે લોકોને સલામત સ્થળ પર ખસેડવાની તજવીજ હાથ ધરી છે ગામમાં કમરસમાં પાણી ભરાતા લોકોને ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે વરસાદની આગાહીને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ એલર્ટ મોડ પર રખાઈ છે ગામમાં પૂરની સ્થિતિ સર્જાતા એકસો પચાસ જેટલા પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે છે લોકોને નદી કિનારા નજીક ન જવા સતત અપીલ કરવામાં આવી રહી છે ઉત્તરાખંડમાં અનરાધાર વર્ષી રહેલા વરસાદથી લોકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે એક તરફ નદીઓ તોફાની બની રહી છે તો બીજી તરફ ભારે વરસાદથી ભૂસ્ખલનની સ્થિતિ રસ્તાઓ પર બંધ થયેલી જોવા મળી રહી છે રસ્તાઓ ભૂસ્ખલનના કારણે બંધ થયેલા જોવા મળી રહ્યા છે રસ્તા ઉપર પર્વતનો મસમોટો ભાગ આવી જતા વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો તો ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે અંડરાધાર વરસાદથી અનેક નદીઓની જળસપાટી વધી છે પર્વત ઉપર સતત વરસી રહેલા વરસાદથી રામનગરમાં વરસાદી નદીઓ તોફાની બની છે ધનગઢી નદીમાં જળસ્તર વધતા રસ્તાઓ જળમગ્ન થયા છે પાણીના પ્રવાહમાં લોકો જીવના જોખમે નદીના પુલ પાર કરી રહ્યા છે પાણીના પ્રવાહમાં અનેક વાહનો પણ બંધ થયા છે ધસમસતા પ્રવાહના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ રહ્યો હતો પાણીના પ્રવાહમાં ટુ વ્હીલર વાહનો બંધ થઈ જતા જેસીબીની મદદથી વાહનો બહાર કાઢવાની ફરજ પડી હતી સ્થળ પર પોલીસે પહોંચીને લોકોને પાણીનો પ્રવાહ પાર કરાવવામાં મદદ કરી છે ઉત્તરાખંડમાં રૌદ્રપુરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે એક તરફ ભારે વરસાદથી કલ્યાણી નદી તોફાની બની છે તો બીજી તરફ ડ્રેનેજ સિસ્ટમ ખોરવાતા લોકોની સમસ્યાઓ વધી છે અનેક વિસ્તારોમાં ડૂબ પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તો મુખ્ય બજારો ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી રસ્તાઓ પાણી પાણી થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વાપીની સુપ્રિત કેમિકલ કંપનીમાં લાગેલી આ કાંડમાં ત્રણ કામદારોના અર્ધ સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે કંપનીના કાટમાળ નીચેથી આ મૃતદેહો મળી આવ્યા છે કામદારો એક દિવસ સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ કંપની સંચાલકોને આ અંગે જાણ કરી હતી ત્રણ કામદારો ગાયબ હોવા છતાં કંપની સંચાલકોએ મૌન સેવ્યું કામદારોના મોતને છુપાવવા કંપની સંચાલકો દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા જીઆઈડીસી પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે શુક્રવારે કંપનીમાં આગ લાગી હતી ભીષણ આગ લાગવા હતી અને તે બાદ એક દિવસ સુધી આ કામદારો તેઓના ઘરના લોકો પરેશાન થયા ઘરે પરત ન ફરતા અને આખરે કંટાળીને કંપનીના સંચાલકોને તેઓ આ બાબતે જાણ કરી અને છતાં પણ સંચાલકો દ્વારા મૌન સેવામાં આવ્યું અને તે બાદ આ સમગ્ર મામલે એક પછી એક

હુમલો કરવામાં આવ્યો હતો ગોમદીપુરની ગજરાજ કોલોની નો આ બનાવ છે મુખ્ય આરોપી મહેશ સુલતાન સહિત ચારે પોલીસે હાલ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી જામનગરમાં યુવકે માથામાં ગોળી મારી આપઘાત કર્યો છે ખીજડીયા કાલાવડ બાયપાસ વચ્ચેનો આ બનાવ છે કારમાં જ યુવકે પોતાને ગોળી મારીને આપઘાત કર્યો યુવકના આપઘાતનું કારણ હજી પણ અકબંધ છે પંચકોશી એ ડિવિઝન એલસીબી પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ કરી રહી છે જામનગરથી ફોનલાઈન ઉપર સંવાદદાતા કિંજલ અહીંયા જોડાયા છે કિંજલે જે આ વિગત સામે આવી છે યુવકે જે આપઘાત કર્યું છે શું છે સમગ્ર માહિતી બિલકુલ હેરપી જે પ્રકારે વાત કરવામાં આવે જામનગર કાલાવડ જે બાયપાસ છે આ જામનગરના કાલાવડથી જે ખીજડીયા બાયપાસ નજીકનો જે રસ્તો છે ત્યાં સમરસ હોસ્ટેલ આવેલ છે આ હોસ્ટેલ નજીક જે પ્રકાર સરપંચ પુત્ર છે તે લમડે ગોળી જીકીને આપઘાત કરી લીધાની ઘટના છે તે સામે આવી છે જે પ્રકારે સવારની જે આ ઘટના છે પોતાની આઈ ટ્વેન્ટી જે કાર હતી જેમાં લખેલું હતું કે પ્રેસિડેન્ટ ઓફ પિંજલ પર જી જે ટેન ડીઈ એસી એકોતેર નંબરની જે આ જે હુંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કાર છે તેમાં જે યુવક છે તે યુવકે પોતાની જાતે રિવોલ્વર વડે પોતાના લંબડે ગોળી ઝીકી અને આપઘાત કરી લીધાની જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતા જ પંચકોશી એ ડિવિઝન પોલીસ ઉપરાંત એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો છે એ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ તપાસ હાથ ધરતા તે મૃતદેહ મળી આવ્યો હતો તે મૃતદેહ જય નામના યુવકનો હોવાનું માલુમ પડ્યું હતું અને તેના આઈ કાર્ડ ઉપરથી સમગ્ર જે માહિતી છે તે સામે આવી હતી જય પીઠાભાઈ ડેર નામના યુવકે પોતાના જ જે કાર છે તે કારની અંદર લંબડે ગોળી ઝીકી અને આપઘાત કરી લીધાની જે ઘટના છે એ રહસ્યમય ઘટનાને લઈને જે રહસ્યો છે તે ઘેરાયા છે હાલ તો પોલીસે તેમના પરિવારજનોને ધ્યાન કરી છે અને પરિવારજનો પણ આવી પહોંચ્યા છે પરંતુ જે પ્રકારે સરપંચ પુત્ર છે પોતાની જે કાર છે અંદર કારળી મારી અને આપઘાત કરી લીધાની જે ઘટના સામે આવી છે કારણ કે જયે કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી રહસ્ય પણ અકબંધ છે બીજી તરફ જે પ્રકારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે પીઠાભાઈ નામના સરપંચ છે તેમના પુત્રે આપઘાત કરી લીધો છે તેને લઈને હાલ પોલીસે આ જયનો જે મૃતદેહ છે પીએમ માટે ખસેડ્યો છે અને કોંગ્રેસની પ્રદેશ કારોબારીની આજે બેઠક મળશે ચૂંટણીને લઈને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે આઠ મુદ્દાઓની સાથે ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ ઉતરવા માટે તૈયાર છે મારું બૂથ મારું ગૌરવ અભિયાન કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવશે

સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે સીધા અહીંયા જોડાયા છે વધુ વિગત મેળવી પ્રણવ પાસેથી પ્રણવ જે રીતે ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે કમર કસી લીધી છે જે રીતના આગળના દિવસો માટેની રણનીતિ ઘડી છે કોંગ્રેસે શું છે સમગ્ર માહિતી આ માન શકાય કે બે હજાર ચૂંટણીનું આ વરસ માનવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પણ અહીં કમર કસી છે ચૂંટણી જીતવા માટે કારણ કે છેલ્લા સતત વર્ષથી કોંગ્રેસે સત્તા મળી પરંતુ આ વખતે કોંગ્રેસ પાર્ટી લોકો સુધી પહોંચે તેના પ્રયાસ તે કરી રહી છે આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો આ પત્રિકાઓ છે તે બનાવવામાં આવી છે અને મનાઈ રહ્યું છે કે દોઢ કરોડ જેટલી પત્રિકાઓ છે તે બનાવવામાં આવી છે હું આપણે આ દ્રશ્યો બતાવીશ કોંગ્રેસના આઠ વચનો આવી દોઢ દોઢ કરોડ પત્રિકાઓ છે તેમાં કોંગ્રેસ પાર્ટીએ અહીં આઠ મુદ્દાઓ મૂક્યા છે આ આઠ મુદ્દાઓ આગામી ચોવીસ પચીસ અને જે છવ્વીસ સપ્ટેમ્બર છે તેના દિવસે મારું બુથ મારું ગૌરવના કન્ટેન્ટ સાથે કોંગ્રેસ પાર્ટી આ બુથો અંદર જશે અને આ પત્રિકાઓ છે દોઢ કરોડ પત્રિકાઓ છે એ વિતરણ કરશે અહીં વિતરણ વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે તમામ જે કાર્યકર્તાઓ છે જે આગેવાનો છે તેને જવાબદારી સોંપવામાં છે તે કરી રહ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો કે આખી જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા બની ગઈ છે અને વ્યવસ્થાના ભાગરૂપે છે તે જે કામ હાલ અહીં થઈ રહ્યું છે તો સાથે જ એ પણ અહીં છે કે જે બૂથમાં જે શું કામગીરી કરવાની છે તે બુથની કામગીરી પણ અહીં કોંગ્રેસ પાર્ટીને કાર્યકર્તાઓ છે જે તેને સોંપવામાં આવશે પંચાવન જેટલી પત્રિકાઓ જે બુથ માટેની પત્રિકાઓ છે તે બનાવવામાં આવી છે એ બુથની જે પત્રિકાઓ છે આ જોઈ શકો છો કે એક આ બુથ પત્રિકા છે તેની અંદર ચૂંટણીથી લઈને છેલ્લે સુધી શું કામ કરવાનું છે તે અહીં આપવામાં આવ્યું છે બુથ ઇન્ચાર્જ માટેની આ જે પત્રિકા છે તેની અંદર ચૂંટણીના પરિણામ સુધી શું કામો છે સત્તર મુદ્દાઓ છે તે અહીં આપવામાં આવ્યા છે અને તે કામો અહીં કરવામાં આવી રહ્યા છે અને માનવામાં આવ્યું જે રીતે પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું કે આગામી ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી જે આઠ વચનો લઈને જશે તો સાથે જ ભારતીય જનતા પાર્ટીના જે છ ફેલ્યુર છે તે લઈને પણ કોંગ્રેસ પાર્ટી જે લોકો સુધી જશે તેને લઈને જ આગામી ત્રણ દિવસ માટે મારું બૂથ મારું ગૌરવ કંટેન અંતર્ગત એક અભિયાન શરૂ કરવામાં આવશે તેમાં તમામ કોંગ્રેસના જે નેતાઓ છે આગેવાનો છે તે બાવન હજાર બુથ સુધી કોંગ્રેસના કાર્યકર્તાઓ જશે કદાચ પહેલી વખત આ ઘટના બનશે સત્યાવીસ વર્ષના કોંગ્રેસના વિપક્ષ શાસનની અંદર કે કોંગ્રેસ પહેલી વખત બુથ સુધી જવાનો પ્રયાસ અહીં કરી રહી છે અને બુથ સુધી જવાના પ્રયાસ અંતર્ગત જ આ સમગ્ર આખી જે પ્રક્રિયા જે છે તે બુથની તે અહીં કરવામાં છે અને થોડી મિનિટોમાં પ્રદેશ કારોબારી પણ મળવાની છે પ્રદેશ કારોબારીની અંદર તમામ જે આગેવાનો છે તે આગેવાનો હાલ ઉપસ્થિત છે અને તેમાં પણ અલગ ઠરાવો છે તે કરવામાં આવશે અને કઈ રીતે આગામી દિવાળી સુધીના જે કાર્યક્રમો છે નવલા નોરતા આવશે તેમાં પણ કોંગ્રેસ પાર્ટી અલગ અલગ કાર્યક્રમો આપવા જઈ રહી છે દિવાળીના સમય પણ કોંગ્રેસ પાર્ટી પોતાના અલગ અલગ કાર્યક્રમો છે તે આપવા જઈ રહી છે તે અંતર્ગત જ આખી જે વ્યવસ્થા છે તેના ભાગરૂપે પ્રદેશ કારોબારી પણ અહીંયા થોડી મળવા જઈ રહી છે પ્રદેશ કારો કારોબારીમાં પ્રદેશના પ્રભારી હોય કે પ્રદેશના પ્રમુખ છે એ તમામ લોકો એ બેઠકમાં પણ

અરવલ્લીમાં ઉમેદવારી માટે કોંગ્રેસના કાર્યકરો પડાપડી કરી રહ્યા છે ત્રણ બેઠક માટે નોંધાયા છે ચૂંટણી પહેલા અરવલ્લીમાં કોંગ્રેસ સેન્સ પ્રક્રિયા કરી રહી છે જેમાં મોટી સંખ્યામાં દાવેદારોના બાયોડેટા પાર્ટી સુધી પહોંચ્યા જિલ્લાની મોડાસા ભીલોડા અને બાયડ બેઠક માટે છત્રીસ કાર્યકરોએ દાવેદારી નોંધાવી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્ર પુવારનો દાવો છે કે કોંગ્રેસની સ્થિતિ અહીં મજબૂત હોવાથી દરેક કાર્યકરમાં ચૂંટણી લડવાનો ઉત્સાહ છે અને દરેકને આશા છે કે પંજાના નિશાન પર જીતી જશે એટલા માટે મોટી સંખ્યામાં દાવેદારો નોંધાઈ રહ્યા છે વધતી દાવેદારીથી કોંગ્રેસ ખુશ છે પરંતુ ચર્ચાની વાત એ છે કે ત્રણેય બેઠક પર બે હજાર સત્તરમાં કોંગ્રેસ ચૂંટાઈ હતી સિટિંગ ધારાસભ્યને જ ટિકિટ આપવાની વાત છે છતાં દાવેદારો વધુ હોવાથી આંતરિક વિખવાદ વધવાનો પણ ભય રહેલો છે દાવેદારી આપે નોંધાવી છે જે રીતે દાવેદારી માટે પડી પહેલા તો આ વખતે કોંગ્રેસમાં જોવા મળી રહી છે શું કહેશો સીટ ઉપરથી કોંગ્રેસના દરેક વર્ષોથી મહેનત કરી રહ્યા હતા પણ એની અંદર દાવેદારી નોંધાવી છે કાર્યકર તરીકે ખૂબ મહેનત કરેલી છે ભિલોડા વિધાનસભાની અંદર એક બે લાખ જેટલા આદિવાસી મતદારો આવેલા છે અને એક લાખ દસ જેટલા અન્ય સમાજના મતદારો આવેલા છે અને અમે એક આદિવાસી તરીકે અમારા આદિવાસી સમાજની રજૂઆત કરી શકીએ એટલા માટે અમે દાવેદારી નોંધાવેલી છે અને કોંગ્રેસ પાર્ટી માટે અમે જીત તોડ મહેનત કરી લે છેલ્લા પંદર વર્ષથી અમે દરેક કોંગ્રેસ નો કોઈ પણ સ્થાનિક લેવલ નો કાર્યક્રમ હોય તો એની અંદર અમે ઘરે ઘરે જઈ અને લોકોનું કામ કરેલું છે એટલે અમે મજબૂતાઈથી દાવેદારી કરેલી છે બિલકુલ આપની સાથે બીજા કેટલા લોકોએ દાવેદારી નોંધાવી છે દાવેદારી દાવેદારી નોંધાવવા માટે જે રીતની પડાપડી થઈ રહી છે કોંગ્રેસમાં એ મુદ્દે આપ શું કહેશો કારણ કે જેટલા પણ લોકોએ પોતાની દાવેદારી અહીંયા નોંધાવી છે એ લોકો જીત સાથે અને પોતાનું નામ નક્કી છે એવું માનીને અત્યારે આગળ વધી રહ્યા છે એની અંદર અમુક લોકો એવા છે જે સમાજ માટે થોડું ઘણું દોડેલા છે બાકી અમુક લોકો તો ખાલી ના ખાલી એમના વાહવાહી એમના પ્યાદા લોકો રાખવા માટે કરીને જ દાવેદારી કરાવેલી છે ઘણા કામો છે છે જે લોકોના કરવાના એની સાથે જ્ઞાતિગત સમીકરણો પણ છે તો કયા મુદ્દાના આધારે આપે દાવેદારી નોંધાવી છે અમે હાલ આદિવાસી સમાજના જે બેન પ્રશ્નો છે કોટા સર્ટિફિકેટ હોય હમણાં હાલ જ ભારતીય જનતા પાર્ટી દ્વારા બાર જેટલી જાતિઓના આદિવાસી અંદર પ્રવેશ આપવાની વાત કરી હોય કાં તો શામળાજી ની અંદર જે લોકોને વિસ્થાપિત કરવાની વાત આવતી હોય બુલેટ ટ્રેન ની વાત આવતી હોય ક્યાં તો પોળો ની અંદર પ્રવાસન ધામના નામે જે આદિવાસી લોકોને હેરાન કરવામાં આવે છે

મોટું એક આયોજન કરેલું હતું આદિવાસી અધિકાર દિવસ આયોજન કર્યું હતું એની અંદર અમે આદિવાસી સમાજ ને ક્યોક ને ક્યોક પોતાના હક અધિકારો માટે જે બી લડત લડવી પડે એના માટે પણ અમે સમાજ ને જાગૃત કરી રહ્યા છીએ બિલકુલ રાહુલજી આપનો આભાર ન્યૂઝ હેડિંગ ગુજરાતી સાથે જોડાવા બદલ તો ત્રણ બેઠક પર છત્રીસ જેટલા દાવેદારો છે અને જે દાવેદારી જે દાવેદારીની સંખ્યા સામે આવી રહી છે જેના કારણે કોંગ્રેસમાં પણ એક તરફ ખુશીનો માહોલ છે કોંગ્રેસનું કહેવું છે કે કોંગ્રેસ આવનારા દિવસોમાં મજબૂત થઈ રહી છે તો મોરબીમાં યોજાયેલી ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ થઈ છે મોરબીમાં રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છેલ્લો દિવસ છે અને આ નિમિત્તે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃત્યાના મિત્રો દ્વારા તેમની ચોર્યાસી કિલો ચાંદીથી રજત તુલા કરાવવામાં આવી તેમજ તે ચાંદીમાં પાંચ લાખ ઉમેરી લોકોના સેવા અંગે આપવાની જાહેરાત પણ કરવામાં આવે છે ધાનેરાના થાવર ગામે અર્બુદા સિન્હાનું મહાસંમેલન યોજાયું હતું વિપુલ ચૌધરીના સમર્થનમાં ચૌધરી સમાજ ઉમટી આવ્યો હતો સ્ટેજ પર વિપુલ ચૌધરીની ખુરશીઓ ખાલી રખાઈ ધાનેરાના કોંગ્રેસ એમએલએ નાથા પટેલ સંમેલનમાં હાજર રહ્યા ધાનેરાના પૂર્વ એમએલએ જોઈતા પટેલ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પચીસમીએ ધીમામાં આ અર્બુદા સિન્હાનું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે સ્ટેજ ઉપર વિપુલ ચૌધરીની ખુરશી પણ ખાલી રાખવામાં આવી અને આવનારા દિવસોમાં પણ ખાસ કરીને કેવા પ્રકારની વાત કરશે સંમેલનમાં કયા કયા મુદ્દે ચર્ચા થશે તેને લઈને પણ આવનારી પચીસમી તારીખ પસંદ કરવામાં આવી છે અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટશે તેવી તેઓ વાત કરી રહ્યા છે તો ટીમ નિરીક્ષણ માટે આવે તે પહેલા મેદાન ખોદી નાખાયું તોફાની તત્વોએ તોડફોડ કરી ગ્રાઉન્ડ ખોદી નાખ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડમાં આ બનાવ બન્યો છે કે જ્યાં ઇન્ડિયન ઓલિમ્પિક માટે ટીમ નિરીક્ષણમાં આવતાની હતી અને સાથે ટીમ આવે તે પહેલા જ તોફાની તત્વોએ મેદાનને ખોદી દીધું યુનિવર્સિટી સત્તાધીશોએ તાત્કાલિક ગ્રાઉન્ડ રિપેર કર્યું છે નેશનલ ટુર્નામેન્ટ માટે બે રમતોની રાજકોટમાં ફાળવણી થઈ છે હોકી અને સ્વિમિંગ સ્પર્ધાની રાજકોટને ફાળવણી થઈ છે ટુર્નામેન્ટ પહેલા રાષ્ટ્રીય ટીમ મેદાનનું નિરીક્ષણ કરવા આવવાની હતી અને હોકી ગ્રાઉન્ડને નુકસાન પહોંચાડવા અંગે હાલ તો ફરિયાદ નોંધાઈ છે પાંચથી સાત જ વ્યક્તિઓની સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે હાલ હોકી ગ્રાઉન્ડનું સમારકામ કરવામાં આવ્યું છે હાર્દિક હાર્દિક સાથે અહીંયા જોડાયા છે જે રીતે ગ્રાઉન્ડ ને નુકસાન પહોંચાડવામાં આવ્યું ગ્રાઉન્ડ ખોદી નાખવામાં આવ્યું શું છે સમગ્ર મામલો ચોક્કસ થી આજે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એક હોકી ગ્રાઉન્ડ આવેલું છે જ્યાં હોકીની જે નેશનલ ગેમ્સ રમાવાની હતી પરંતુ આ રમત રમાય એ પહેલા જ કેટલાક એ જે છે ગ્રાઉન્ડમાં તોડફોડ કરી હતી અને ગ્રાઉન્ડ ખોદી નાખ્યું હતું આ સમગ્ર મામલે જે છે તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ગ્રાઉન્ડ પર રિપેર પણ કરી દેવામાં આવી છે અને જે અજાણ્યા સાત જેટલા શખ્સો સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે હાલ આજે વાત કરવા જઈએ તો અત્યારે જે છે આગામી સમયમાં નેશનલ જે છે હોકીની રમત રમાવાની હતી બહારથી થી પણ ખેલાડીઓ આવવાના હતા એ પહેલા જ આવું હિન કૃત્ય કરાતા જે છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા જે છે આવા શખ્સો સામે પણ હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહીત બદલ તો કેન્દ્ર વિદ્યાલય ઓએનજીસી ચાંદખેડામાં કમાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્કાઉટ્સ અને ગાઇડ્સ દ્વારા ફૂડ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સ્ટોલમાંથી ખરીદી કરીને ખરી કમાણી કરવામાં સહયોગ આપ્યો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના ટીમ વર્ક ખરીદ વેચાણનો અનુભવ અને સામાજિક સદભાવના જેવા અનુભવો થયા તેમજ આ કાર્યક્રમમાં થયેલી કમાણીને ચેરિટી સંસ્થામાં દાન કરવામાં આવશે આ કાર્યક્રમમાં એડવાન્સ સ્કાઉટ માસ્ટર જયેશ કેલર અને દિનેશ પાંડે તથા દિવ્યંકા જોશીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તો મીડે રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ એટિન ગુજરાતી નમસ્કાર